શસ્ત્ર ભજા શક્તિ સદા મા ચામુંડા ભુજ જા સોળે ભજા વાઘેશ્વરી માઓ પે ભજા અઢા ગુરુ લઘુ ગણ્યા નહીં અને નવ પઢો પિંગલ પા ગુરુ લઘુ ગણ્યા નહીં નવ પઢો પિંગલ પા આ તો દિલ ની વાત દાદ કે એમાં સારું દેજો સા તો નમો જ્વાળુ જ્વાળા મુખી દો વિધાવે અબે શીઘ્ર વરદાન ખો ચંદ પાવે એ કહા લો બખાનું લગો બુદ્ધિ મોરી પતંગી કહા સુર સામે ઉજરી રતી હૈ તુમારી ચિતિ હૈ તુમારી ગતિ હૈ તુમારી મતિ હૈ તુમારી એ જુગમ ખાત જોરી કહે ચંદ છંદમ હરો ભક્ત કે નીત આનંદ કંદમ એહીએ મે બિરાજી કરો આપ બાની નમસ્તે 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 ભવાની નમસ્તે 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 ભવાની એવું આજ રોજ વાગડની ધીંગી ધરા ઉપર અને બનેશ્વર મહાદેવના સાનિધ્યમાં જાય માં ભવાનીની વંદના એટલે કરી કે ભોળાનાથની સાથે જગદંબા જે કરતા હરતા શ્રી હિંકારી કાલી કાલ રાયણ કો મારી અને શશી છે કરા સીધે સરદારી જગદંબા માં ભવાની બિરાજે છે એમાં ભવાનીની વંદનાથી શરૂઆત કરી અને વાગડની ધરતી છે એટલે આમ તો કોઈ અજાણ હોય નહીં હવે તો એટલે તમને કહેવાનું હોય નહીં કારણ કે તમારો જેવો પડકારો હશે એવો અમારો અહીંયાથી ખોખારો હશે એટલે તમને જ્યાં મજા આવે ત્યાં હાકલો પડકારો દેતા રહેજો અને એથી જો મજા આવે વસંતભાઈ કે આપવાનું હોય જ હા હા બરોબર જવાબ સરસ અને એથી વધારે મજા આવે તો તમે કાંઈ જે કાંઈ ગોળ રૂપે આપશો એ બધું ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં રહેવાનું છે એટલે આપશો તો ખૂબ મજા આવશે મુરબ્બી અને વડીલ ભજન આરાધક એવા બિરજુભાઈ બારોટે આપની સમક્ષ બહુ લહેર કરાવી મજા કરાવી એકવાર અડા ભેટ તાળીના ગલાડથી અમને વધાવીએ બેન લલિતાબેન છે એમને પણ આપણે સાંભળવાના છે અમારાથી વડીલ છે મુરબ્બી છે એમને પણ એકવાર તાળીના ગલાડથી વધાવી અને તમારો વિસ્તારનું ગૌરવ અને જેનો ખોખારો હોય છે પડે ને એમની બોલવાની એમના અવાજમાં જ પેજ છે એમને એમ થાય ખાફળિયા કરી એવા અમારા બારોટજી વડીલ છે એમને એક વાર તાળી નકળાડતી વધાવો ભાઈ વાહ 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 હા હા બહાર બધા ઊભા છો ને એ બધા વિનંતી છે કે અંદર આવી જાઓ કારણ કે તમે મન મૂકીને વરસો આ માવઠું ઝીણું આપણને નહીં ફાવે તમે બધા વરસો ને તો મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ફાવે અમે બધા હેલીના માણસો છીએ આ ઝાપટું આપણને ન ફાવે અને કહો ને તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈ આવું કહો તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ફાવે એટલે જેટલા બધા ઊભા છો એમને વિનંતી છે કે આવી જાઓ જગ્યા બહુ ઘણી છે મોટું પડાંગણ પડ્યું છે બધા બિરાજો વાગડની ધરતી છે અનેક વાતો અનેક સાહિત્યની વાતો કરવી છે ભોળાનાથનું સાનિધ્ય છે અને વાગડની ભૂમિ માટે તો એક દુહો છે કે મેહ ઓછા જ્યાં સ્નેહ જાજા આ ભૂમિ કેવી છે કે કદાચ મેઘરાજા રૂઠી ગયા હોય અને ધરતી ઉપર વરસાદનું એકે ફોરું ન પડે ને
વરસાદ નો કદાચ દુકાળ પડી જાય ને મેઘ ઓછા, પણ જેના સ્નેહ જાજા વરસાદ કદાચ રૂઠી જાય મેઘ રાજા રૂઠી જાય, પણ માણસ ના વાગડ ના વીરો ના હૃદયમાં કોઈ દી વરસાદ રૂપી દુકાળ નથી પડતો. મેઘ ઓછા જ્યાં સ્નેહ જાજા અને હાક દેતા ઈ આગળ, જેને પાણે પાણે વાતો પડી આ તો ધરા અમારી વાગડ, ધરા અમારી વાગડા. ધરતી ના પથ્થર પાસે જઈને તમે ઉભા રહ્યો ને તો આ ધરતી નો પથ્થર પણ એમ કે મારી પાસે ઉભો રે ને તો એક સુરવીરતા ની, એક બલિદાન ની, એક ત્યાગ ની ને એક સંતો દાતારો ની વાર્તા તને હંફલાવું છું સાહેબ. કારણ કે આ ભૂમિમાં ડગલે ને પગલે તમે જુઓ ને સતી નારીઓ સંત સુતા ભલા ભગત જે ભોમમાં પીર પોઠ્યા જહા ઠામ ઠામે, અરે ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ અને ખાભી ખોધની ગામ ગામે, વાછરો વીરન વીર પાબુતણી વીરતા ભોમના ભાર હરણી, અરે ભારતી માતને ખોળલે ખેલતી તને ધન્ય કો ધન્ય કચ્છ ધરણી, તને ધન્ય કો ધન્ય કચ્છ ધરણી. એવી ધરતીની વાતો અનેક છે, આ ધરતીના પાયામાં પડી છે, પણ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં છીએ એ થોડી વંદના મહાદેવની કરવી છે, એમાં ભવાનીની કરવી છે અને પછી મારી વાણીની શરૂઆત કરવી છે. એટલે તો ભાબ ક્યાં ગણ ભૂત ભયંકર ભૂતળનાથ્ય તંગરતન ગઢે દેવા સૌના દાસ, દેવા સૌના દાસીઓનો વિલાસે વલું ધ્યાય કરે પણ ગંગા ગંગા ગોછા ખા, એવો કોકરે જટા ધરકાગ કે શાંતિકરણ જગ ભરણ તું શાંતિકરણ જગ ભરણ તું પાછી ઘડા ઘડાઈ ભાવગા પણ નમો નમો આ ધીટારાયણી એ માતું વિશ્વ રૂપ વૈરા શંકર તે કૈલાસ ભરે પ્રજાલન નાચ કરે શિવ કામ પ્રજાલન નાચ કરે મારે હર મારે હર મારે આવાગણ આવા આ તો વાગડ ધરાની વીરતા આને મયને કયલે કય ટંકાવી પણ રણજો રણજો ખેલે રણધી
પરમાળિયા પે છે પાળિયા ભગવાન નું સાનિધ્ય છે, દેવાદિદેવ મહાદેવ છે,
પણ એ ભોળોનાથ ને જો સભા કરા ગીત માં યાદ કરો તો હે મારા બાપ, હે નાથ, હે દેવાધિદેવ મહાદેવ, તો હું જયારે દુનિયા ઉપર રહેમ દ્રષ્ટિ કરે ને ત્યારે જગત નો કોઈ એવો જીવ નો હોય કે તારી કૃપા વિના દુનિયામાં કોઈ ટકી શકે, અને તું જયારે ખીજે અને તાંડવ વૃત્તિમાં જયારે ભોળોનાથ તાંડવ કરવા નીકળે એની જગત ની કોઈની તાકાત નથી કે ભોળાનાથ ની સામે ડગલું ભરી શકે. જય જય મહેશ શંકર ગતાલ ગંધર્વ ચલન ધન પુણકાલ ગંગાગિરી, જય 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 મહેશ શંકર ગતાલ ગંધર્વ ચલન ધન પુણકાલ ગંગાગિરી, જય જય ગિરી અજવૈક મહાન લોખિની. જય જય મહેશ શંકર ગટાલ ગંધર્વ જલંધર ત્રિપુર કાલ ગંગાગીરી, જય જય ગીરી અદ્વૈત મહાન લખિલ કેશ રચના પ્રણો હજુ સંભરો શિવ જયનાથ કરુણા તમો. ગણભૂત ભયંકર ભૂતળ નાથ કદંકર તૈન કટે ભણકે તળિયમ પર બાધાઈ ભંકર ગાજત શંકર બાહંગ દે. જાગે જટાલા કૈલાસ વાડા વાડા વિકરાળ જોગી ઉઠે પડ સદા આપ આદેશ આદેશ દેવો નાખાલા બુઝાલા કંડ કાળા નાક વાળા દીપ મહાદેવ સુલાલા મોજી નામા હે. આકાશ થતો પ્રચંડ પવન પાદ સોબતે પાટાળ જન ઠડંગ ધમંગ ધર નાચ નટ રાજ સંગ ગાતે ભવત હોય થન રાજ દુદુસી. પણ માં ભવાની ઉમૈયા જગદંબા જોગ માયા, અને હમણાં જ ગઈકાલે જીવડો અને જો માયા ને બસ ભરે તો એને કેજો માં ખોડિયાર ને એક વાર યાદ કર્યો. મજદરીએ તોફાનમાં તમારો તો એને કેજો કે માં ખોડિયાર ને એક વાર યાદ કરે. અને ભૂવા ભૂચડા ઘર ભાળી ગયા, અને જો ફોગટ ભૂવા ફરે તો એને કેજો કે માં મોમાઈ ને એક વાર યાદ કરે, માં મોમાઈ ને એક વાર યાદ કરે. પણ આ મોમાઈ હોય, આ ખોડિયાર હોય, જેતબાઈ હોય, કાકબાઈ હોય કે વરૂડી હોય, પણ એ બધી જગદંબાઓને યાદ કરવી હોય તો ખોડુદાનજી રથનું શું કે
ભાઈ આવ્યો ઝગડના ભડ ધારવા ધારના ભેડો બામણા ભામણા લઈએ વધારાની ડોરી અને ચારની વધારે મજા સુધારાની ગાવે સારા હેંગળા દે આત્માને હાજરા હાજુ નારિકા દરાળ ગાળે કે ભવાની જબ રવિસી અંબિકા દેવી કથા જાગરાઈ જન ભણા વાલિયા સા પૂરા ડુંગરે થી થાડા વાલી ભણનાળી દૂજ નમા ભોજાલી મોબાઈ ઉદા વાલી રાજબાઈ ઘરણે બિહારી એક વિજેશ્વરી વાઘેશ્વરી દેવી આવડાઈ જન ભાવા વાળી દિસુડાળી ભેડિયાની ભજા બેન તોતલા ભજન બોલ કામળા મરકા ભવાની ભગવતી લોક માયા દુનિયાના દેશોમાં તમે નજર કરો પણ જે ભારતની સંસ્કૃતિ છે ને સાહેબ સબદ એક શોધો નાય સહિતા નીકળે કુઓ જ્યાં ખોદો તો સરિતા નીકળે અને હાવ અલગ તાસીર છે ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળ્યો વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય એવી ભૂમિ ભારતની જ છે તમે બીજાને બે મારો તો ચાર ખાવાની ગણતરી તમારે રાખવી પડે રાખવી પડે તો જ બે મારવાની પણ ભારતની ભૂમિ એવી છે સાહેબો કે જેથી કૃષ્ણે હથિયાર હેઠા મૂકી દીધા અને કીધું કે મારા મામા મારા કાકા સગા વાલા મારી હામા ઊભા છે મારે કોની સામે શસ્ત્ર ઉભાવવા કાળિયા ઠાકર અને તેથી કૃષ્ણે કીધું તો કહે પાર્થ ઉપાડ ગાંડીવ કારણ કે પાંચાળીના ભરી સભામાં જે દી વસ્ત્ર લૂંટાતા હતા તેથી એક ક્ષત્રિયના દીકરાને ધિકાર છે કોઈ જો બેન દીકરી સામે ઊંચી આંખ કરી જુઓ ને સાહેબ તેથી પાંચાળી કહેતા હતા કે શું બેઠા તમે હવે હું તો શરમાઉં છું શું બેઠા તમે હવે હું તો શરમાઉં છું થા ભલા આ ભલા એની પુત્ર વધુ હું થાઉં છું અરે અધર્મની સભામાં બહુ અકળાઉં છું પાંચ ધાર્યા પછી હવે પછતાઉં છું મને જો ખબર હોત ને કે પાંડવો આવા નમાલા નિવડશે તો અર્જુનના ગળામાં વરમાળ નાખતા પહેલા હું વિચાર કરી લ્યો સાહેબ અને કરવો પડે સાહેબ સંઘર્ષ કરવો પડે જીવનમાં છે ને કંઈક કરવા માટે જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે કેમ કંઈક તો ખોવું પડે કે સફર મેં ધૂપ તો હોગી અગર ચલ શકો તો ચલો જીવનમાં જો આગળ વધવું હોય ને તો તમને તડકો છાયો બધો આવે પણ એમાંથી જે નીકળી શકે ને દુનિયા એને યાદ કરે છે મહારાણા પ્રતાપને શિવાજી મહારાજને જે શિવાજી મહારાજની 19 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે જેની જન્મ જયંતિ છે એ શિવાજી મહારાજને દુનિયા કેમ યાદ કરતી હોય કે મા એમ કહેતી હતી કે બેટા શિવા બેઠો થઈ જા રણસિંગરામમાં થારે એક દિવસ આજ જેટલું ઊંઘું એટલું હોઈ જાજે મારા કેસરી ખૂબ ધપીને આજ પણ એક દી જ્યારે બેઠું થવાનો વખત આવશે ને પછી હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભર્યો હોય બળવાન કે અબળ ઘેલો એ ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય પરમાર ચોરી જડેલો પણ હાકજા હા ભલે દેશ દ્રોહી તણી ભાગ્યમાં ને લખ્યું છે હું ઈ પંથ અવધૂતના વીર રજપૂતને જીવવું તે પછી જેર જે હું આય શિવા આજ સુઈ લે જેટલું સુવું એટલું પણ એક સમય જે દી આવશે ને તેથી ધીંગાણાના મેદાનમાં ઝપટ બોલતી હશે વડા ભારસા રચાયા ખેલ ભોરો વાલા પાંડુ વાલા કરણ પાર ખારા જુદા હુએ પલ્લે કાળિયો ને બાણરા ટંગાર યાર પારિયા સમાન બાગા પનક ખડા લાગે હાથને પતાળ તેથી ઢાકે ભાણ ખોરું વાલા ફડી માથે મેક ધારા છૂટા બાણ ભાર ઠારા આકરા સમો જટ્ટા જોરવીર ઠાર 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 વીર રૂપિયા કરણ ભાગ ધાગ ધાગા રોઈ અને ભોજન છૂટિયા બાણ ભોજન ની ધારી દબા પ્રમાણના ધરણા આય ભોર હાણા બાણ યને હટાયા ભાર ધારતા ભલકારા દીગે ઘરે પૃથ છોરો વીર ઠાય અઠક પ્રમાણ આવું જેથી ઘમનસાણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ જામશે તેથી શિવા તારે બેઠું થવું પડશે અને માજ સંસ્કાર આપી શક્યો માજ સંસ્કાર આપી શકે 9-9 મહિના બાળક પેટમાં હોય ને જેને ઉજળા પાઠ કર્યા હોય એના દીકરા ખડેડ આપને ટેકા દેવા થાય એ આ દેશમાં એવી કેટલીય ઘટનાઓ બની છે વર્ણેશ્વર પરમારા ભૂમિમાં આજે છેટી નથી હો દાહ સુણી ધણ તણી અને સુરવીર થયો તૈયાર ગયો કરવા વાર આ તો વીજળી વેગે વર્ણો સાહેબ એ અર્જુને જેવી હથિયાર હેઠા મૂકી દીધા અને કીધું કે હે કૃષ્ણ પરમાત્મા મારાથી હથિયાર કેવી રીતે ઉપડે અને કૃષ્ણે સંબોધન આપ્યું સાહેબ યદા યદા હિ ધર્મસ્ય લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજાભ્ય પરિત્રાણાય સાધુનામ વિનાશાય તદૃષ્કિતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે સંભવામી યુગે 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 જો મને કોઈ યાદ કરે અને હું કાળિયો ઠાકર બોલું છું કે એના જો કામ ન કરું ને તો સાહેબ થઈ નથી રહ્યું
દેવળ ને બચાવવા માટે થઈ હું તમે આજ શ્રીરામ શ્રીરામ જય રામ જય રામ કરીએ છીએ ને, એનું કારણ શું છે? એમને એમ નથી થતું, હજારો વર્ષો સુધી સનાતન ધર્મ માટે લીલા માથા આપી દીધા, લોહી રેડી દીધા ને, એટલે આજ ભગવો ભારતમાં લહેરાઈ રહ્યો છે સાહેબ. એ રામના મંદિર માટે આજની સરકારે જે કર્યું છે ને, એને તો સો સો સલામ છે, પણ 500 વર્ષથી અમુક રાજપૂતોએ માથામાં પાઘડીઓ નથી બાંધી કે મારા રામના મંદિર માટે જ્યાં સુધી ધજા ન ફરકે ત્યાં સુધી અમે માથે પાઘડીઓ નહીં પહેરીએ સાહેબ. એ પ્રતિજ્ઞાઓ લઈ લઈને બેઠા છે ને, કેમ? મારા બાપ દાદા આના માટે બલિદાન આપી દીધા છે સાહેબ. ઈ ભૂમિ એવી છે, આ ધરતી એવી છે કે અહીંયા બીજાના માટે જેણે સમર્પણ કર્યું હોય ને એને યાદ કરવો પડે સાહેબ. ઘણા વાતો કરે છે કે સંસ્કૃતિ સંસ્કૃતિ, કોઈ એમ કહેતું હોય કે તમે સંસ્કૃતિની વાત કરો છો, સંસ્કૃતિ છે શું? તો અમારા કવિ એમ કહે છે કે તમારે જો ભૂખ લાગે અને ખાવું પડે, ભૂખ લાગે અને ખાવું પડે અને પ્રકૃતિ કહેવાય, પણ ખાધા પછી એને જો પાચન કરવા માટે તમારે કઈ પડી કે બુટકા સિગારેટ ખાવી પડે ને વિકૃતિ કહેવાય, ભૂખ લાગે અને ખાવું પડે અને પ્રકૃતિ કહેવાય, ખાધા પછી પાચન માટે કઈક જો તમારે લેવું પડે ને વિકૃતિ કહેવાય, પણ બરોબર ખેડૂત હોય, આખો દી મજૂરી કરતો હોય, ખેતરમાં મચ્છો હોય અને બપોરના ટાણે આવે, એક જ રોટલો બધો હોય, કોઈ ઓફિસર હોય ઓફિસ થી ઘરે આવે, એક રોટલો થાળીમાં હોય અને કોઈ આવીને એમ કહી જાય કે બાપુ ભૂખ લાગી છે, એક રોટલામાંથી અડધો રોટલો બીજાને આપી દે ને અડધામાં ગુજરાન ચલાવે ને, એનું નામ આ દેશની સંસ્કૃતિ કહેવાય સાહેબો. ખીચામાં ભલે કાંઈ ન હોય પણ પોરહના પલ્લા છૂટે ને, એ કોઈના બાપના હોતા નથી સાહેબ. આનો હોય અને આપવો એમાં મોટી વાત નથી, તોય નથી આંચમાંથી નીકળતો, કારણ કે વધારે હસમુખા લોકોને અમે એકલતામાં રડતા જોયા છે અને આ દુનિયાને ડરાવનાર લોકોને અમુક જગ્યાએ અમે સંતાતા જોયા છે. આ જુવાનીના જોમને એકદી જોરથી ખંડિત થતા જોયા છે અને આવા બુઢાપાના અશક્તોને પણ શક્તિવાન થતા જોયા છે. તો હવે કર્મો સારા કરી અને ભવસાગરમાં તરી જાઓ ને પ્યારા, હરાવી પાપને હરિ કહે આ જગતમાં બની જાઓ ને સૌને હારા. કચ્છનો કવિ હરિ મથુડા લખે છે, હરાવી પાપને હરિ કહે આ જગતમાં બની જાઓ ને સૌને હારા. ઈ સનાતન ધર્મ માટે જેને બલિદાન આપ્યા અને મને ફરમાઈસ છે આયો કે શું બલિદાન આપ્યા, સોમનાથનું પાધર અને જેદી એક આ દેશની આર્ય નારી સ્ત્રી છે, પોતાના 8 વર્ષના દીકરાને બાવડ ચાલી આંગળીએ લઈને સોમનાથમાંથી જેદી નીકળે. કાયમ દીકરો કહેતો હોય કે માં જગતના દીકરાઓને બધાયને બાપ છે, તો હું મારા બાપને કોઈ દી જોવો નહીં, એનું કારણ શું? માં મારો બાપ ક્યાં છે? આ જગતના દીકરા બધાય મારા ભેળા રમે છે, મારા ભાઈ પણ છે, મિત્રો છે, બધાય બાપુ બાપુ કરતા હોય, કોઈના બાપ એને ખભા માથે લઈને ફરતા હોય અને કોઈક એને બજારની ગલીઓમાં તેડી અને ફરતા હોય, પણ માં મારો બાપ કોઈ દી જોયો નહીં, માં મારો બાપ ક્યાં છે? તો કોઈ દી મને એનો ભેટો ન કરાવે કે બેટા વખત આવે તેથી તારા બાપનો ભેટો તને હું કરાવીશ, કે માં પણ મારો બાપ બધાયને બાપ હોય. અને દીકરો ખજીએ ચડ્યો ને તેથી દીકરાને આંગળીએ લઈ અને સોમનાથના પાદરમાં આવી. આજ સોમનાથનું મંદિર જે દેવળ ફડાકા મારેલું છે ને, આજે કદાચ મોટા મોટા ટ્રસ્ટ થઈ જાય ને, હજારો લાખો રૂપિયા થઈ જાય ને, તો હું તમે સોનાના મંદિર બનાવી શકીએ, પણ આ દેશ માટે જેથી મંદિરોને જરૂર પડી ને તેથી માથાએ આપ્યા છે, એમાંય કોઈ દી પાછી પાણી નથી કરી હોશે કે માં મારો બાપ કોણ છે? હાલ બેટા તારા બાપનો તને ભેટો કરાવો. અને સોમનાથના પાદરમાં ધીરા ધીરા નીકળે આંગળી. 8 વર્ષનો બાળક છે અને માં સોમનાથના પાદરમાં આવી અને દાદા ભોળિયાને એમ કહે છે કે બેટા આને ઓળખે છે આ કોણ છે? કે માં હા એને તો ઓળખો જ ને, આ તો જગતનો નાથ છે, શિવ છે, ભગવાન ભોળોનાથ છે, જટાઓ છે હે જિનકે જલ પ્રવાહ માથે ગંગ કા ગલે મે જિસકે સજ રહા હે હાર વિશ ભુજંગ કા ડમટ 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 નાદ ડમરુ શિવ શિવમ ધરલ અનલ ગગન પવન ધરા ધરે શિવ શિવમ. જગતનો બાપ ભોળોનાથ છે કે બેટા જગતનો બાપ છે ને? કે હા. તો કે હા ફળી બેટા એમ તો કહી દે ને કે આ તારો બાપ સામે બેઠો એમ છે, તો દીકરાને કદાચ હૈયામાં ન ઉતરે કે બેટા તારા બાપને જોવો છે કે હા
કે આજથી વર્ષો પહેલાની તને વાત કરું, લાઠીનું પાથર અને 22-25 વર્ષની ઉંમર હજી યુવાન ની, અને ઘોડા ખેલવે અને હજી જોવાની આવું કે ન આવું, આવું કે ન આવું, મૂછનો દોરો ફૂટે કે ન ફૂટે, ફૂટે કે ન ફૂટે, થાતું હોય ગટમાં ઘોડા થનગને, આત્મ વિજય પાખ અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ, યુવાની પર આવી રહેલી અને એવા ટાણે બરોબર ઘોડા ખેલવતો ખેલવતો એક યુવાન ઘરે આવીને એની ભાભીને એટલું કહે છે કે ભાભીજી જટ જમવાનું આપો ને, ભાભીજીને એમ કે કાયમ ઘોડા ખેલવે, કાયમ શિકાર કરે, અને આને આટલું મોડું થાય છે કઈ તંતેથી તો નથી આવતા કે આને જટ જમવાનું અમે આપીએ ભાભીથી. ભાઈ એમ કે છે તારા બાપના તને દર્શન કરાવું કે બેટા વર્ષો પહેલાની વાત કરું છું, ભાભીને આવીને એટલું કીધું કે ભાભી જટ ખાવાનું લાવો, કે ખાવાનું એટલી ઉતાવળ છે ને કે હા કે ઉતાવળ શેની છે, મને એવું લાગે છે કે સોમનાથ ની સખાતે ન જવાનું હોય, કે ભાભી શું કીધું કે સોમનાથ ની સખાતે જવાની ઉતાવળ છે જટ ખાઈને, કે કેમ સોમનાથ ની સખાતે શું વાત છે, કે તમારાથી ન થાય, તમારે તો ઘોડા ખેલવતા આવડે, તમને શિકાર કરતા આવડે, અને તમને ભાગા નાખદાર કબ કભી ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મુગાણા એ ખાજી અન ધોપકા કણકા લાગ્યા બાકા હાથ જાય તતો રીજા રાગા બ્રવે ના જા હારે હાપે રાજી અન ઝુમ ઝુમ ઠુમ ઠુમ રૂમ ઝુમ ઠુમ ઠુમ તમને ઘોડા ધોળવતા જ આવડે બાકી બીજું ન આવડે. ભાભી હવે વાત કરો, છત્રીનું સંતાન છું, કદાચ માછું આપી દેવું પડે તો પાછી પાણી નહીં કરું, એટલી ઉતાવળ હોય ને તો કે સોમનાથના પાદરમાં દુશ્મનોના દળકટક ઉતરવાના છે, અને જો એટલી ઉતાવળ હોય તો જાઓ સોમનાથનું મંદિર બચાવી લ્યો. એક રાજપૂતાણી એના 8-1 વર્ષના દીકરાને કહે છે કે તારો બાપ કોણ છે, હા ભળજો, અને નીકળ્યો સાહેબો, નીકળ્યો ઘોડા માથે સવાર થઈ, અને 200 રાજપૂતોને હારે લઈને એના ભાઈબંધોને એક પછી એક જોડીદાર સાથીદારોને લઈ અને 200 રાજપૂતોને હારેથી નીકળ્યો હમીરજી ગોહિલ અને સોમનાથની સખાતે ચડવા માટે. નીકળતા 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 જે દુશ્મનના દળકટક દૂર છે, ગીરમાં આવીને રાત વાહો કરે અને હાજનું ટાણો થયું અને ભગવાન ભાસ્કર હૃત નારાયણ છે રના દેના ઓરડે દૂધ પીવા જાય, ભમક ઝાલર ભાંગીની પ્રેમાળ કાને જ્યાં પડે ઉરનેન હૈયા અનુસંગી થડક થડક થડથડી મળવા પતિને બની ઠની મહારાજ બેઠા મેરે હેઠા, અને આમ સંધ્યા આવતી સંધ્યાનો ટાણો થઈ ગયો અને હુરત ભાણ સહી આથમવાની તૈયારી થઈ, એવા ટાણે બધાય સહી થાકી ગયેલા અને પોરો ખાવા બેઠેલા, રાતનું ટાણું થયું વાળું પાણી કરીને બધાય 200-200 રાજપૂતો હોઈ ગયેલા, પણ એકલો એક રાજપૂત સહી જાગે નિંદ્ર આવતી નથી અને વિચાર કરે છે કે કાલે દળકટક આવશે દુશ્મનોના, અને સોમનાથના મંદિર માટે અમે 200 છીએ અને કદાચ દુશ્મનના દળ મોટા હોય તો કેવી રીતનું દળું, વ્યૂહરચના ઘડતા 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 રાતનો જાગે છે, રાજપૂત બેઠો છે અને એવામાં કાને અવાજ પડ્યો, સૌ સુવે સંસાર પણ સાયરના જળ હુવે નહીં, પણ મારા ઘટમાં ઘોંઘર માલ તોટો નાખીને હાલ. એ બાપ નાગાજણ, નાગાજણના એક ગઢવીની બાઈ ચારણ જગદંબા લાખુઆઈ મરસિયા ગાઈને હમીરજીના કાને જેથી પડ્યો નવાજ, ત્યારે કીધું કે આ કોનો અવાજ છે, અને જઈને જોવે એ ગઢવીની બાઈનો અવાજ છે. સાહેબ આ વાતો શું કામ કરવી પડે છે ખબર તમને, સાચું દૂધ હોય ને સાચો ઘી કે સાચું દૂધ આ જગતને પચતું નથી, સાચા ભજન હોય કે સાચું સાહિત્ય થતું હોય ને તો માણસને કંટાળો આવવા માંડે કે આ શું તમે લઈને બેઠા છીએ, હમણાં અહીંયા ટસકે પાણી ગઈ હતી ગાતા હોય તો મજા આવે બધાય, ઓહો કઈ જામ્યું છે કઈ જામ્યું છે, એટલે આ તો સાચું ઘી છે ને સાચું ઘી વાપરવું હોય ને કે તમને પચતું હોય કોઈ દી ઘી ન ખાતા હોય અને બરાબર મહેમાન ગતિ આવે ને એને પાસેરે ઘી આપી દઈએ ને પછી અપચો થઈ જાય, પછી ક્યાં જવું પડે તમને ખબર હોય, એટલે એને ન પચે, પણ તમે બધા સમજદાર વર્ગ છો એટલે આ વાતો કરવી પડે છે, બાકી તો ગાતા ને થમા થમા બાગડતા બાગડતા કરતા આવડે જ છે, પણ શું બલિદાન દીધા છે ટૂંકમાં જ મારે વાત કરવી છે તમને, મારે મારે વધારે સમય નથી લેવો. માને જઈને કીધું કે કોણ મરસિયા ગાતું હતું, કોઈ કીધું કે આ લાખબાઈ માં છે એનો એકનો એક દીકરો નાગાજણ છે ગુજરી ગયો છે, નાવીન માને પૂછું માં તમે મરસિયા ગાતા હતા, હા કે બેટા હું ગાતી હતી, કે બા આ મારા માટે ગાશો ખરા, કરે બેટા તું જીવતો જાગતો પુરુષ છો, આવો તરવરિયો છો અને તારા માટે મરસિયા હોય ખરી, એ તો કોઈ ગુજરી જાય એના માટે હોય, કે માં આ તમારી સામે ઊભું નહીં મળવું ઊભું છે,
તમારી હાફે છે ને એ મળું ઊભું છે, કાલ હવારે સોમનાથ ની સકાતે હું કામ આવી જવાનો છું. માને એમ થઈ ગયું કે આવો જો રાજપૂત હોય અને એકાદાનું સંતાન હોય તો માય એટલું કીધું સોમનાથ ની સકાતે જાઓ છો કે હા કોઈ રોકવા વાળું ઘરે નતું? એમ નથી પૂછ્યું કે તારા લગ્ન થઈ ગયા, કોઈ રોકવા વાળું ઘરે નથી કે મારો કે હું કોઈ નથી, માને થઈ ગયું કે આના લગ્ન થયા નથી. અને એમ થયું કે આવા ટાણે ક્યાં એને કન્યા લાવીને કોણ મણાની હાથે ફેરા કોણ ફરે? અને કીધું કે બેટા મારે તને જો તારે જીવતા કમળ પૂજા શિવ માટે કરવી હોય તો કે જીવતા કરવી હોય તો લગ્ન પહેલા એમને કુંવારા કમળ પૂજા નો છે. વીર પુરુષો ને ભલે એક દિન નો સંસાર છે ને આ ગીરના જંગલમાં એવાય પુરુષો પડ્યા છે. અને બરોબર ટૂંકમાં વાત કરું તો તમને સૌને ખ્યાલ છે વેગડા ભીલ ની ફૂલવાડી અને ન્યા જઈને માંગુ નાખે કે તારી એક ને એક દીકરી છે એ રાજપૂતાણી છે, જેઠવા રાજપૂતોની દીકરી છે. અને આ એક હમીરજી ગોહિલ સોમનાથ ની સકાયતે જડે છે એની હારે મંગળ ફેરવી દે કે માયના બાપે મને આપી ને તેથી મારી પૂરી જવાબદારી હતી માં, અને હા હું આપી દઉં ને તો મારે એને પૂછવું પડે. પણ એ જા દીકરી છે ને સાહેબ એ લટું નીકળી ગયેલી અને ગાર્યું કરતી કરતી દીકરીને પૂછ્યું કે બેટા એક રાત નો સંસાર છે ને હમીરજી ગોહિલ હાથે લગ્ન કરવાના છે, તને મંજૂર છે? કે બાપુ એમાં મને ન પૂછવાનું હોય, મારો બાપ કે એમને મંજૂર હોય. કે પણ બેટા વિચારી લેજે એક જ રાત રોકાવાનો છે તારી સાથે અને કાલે સોમનાથ માટે ખપી જશે. કે બાપુ એક રાત તો રોકાશે ને? કે હા. કે શા માટે ખપી જવાનો છે? કે હિન્દુ ધર્મ માટે ખપી જવાનો છે. હિન્દુ ધર્મ માટે ખપી જવાનો છે ને? તો કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, મારે એવા ધણી નો ચૂડલો પહેરવો હતો જેની આંખો લાલ હોય. લાલ એટલે બે પોટલી મારીને ગામ માં નીકળે, હવે પૈસા નથી આપવા એમ લાલ નહીં. પણ આ તો ધર્મ માટે વાત આવે તો આડો ધોબો આડો ધોબો હા હા ના કાળજાનું લોહી જેની આંખમાં રેડી દીધું હોય ને ઈ આખો લાલ વાત છે. શરીર પેરો ચૂરરો ઝીણરી અખિયા લાલ, પછી ભલે ઘડી ભર રહું છું આગળ પણ મારું આખો આખો નિયાલ મને મંજૂર છે. ટૂંકમાં વાત કરું તો લગ્ન લેવાના એક રાત હમીરજી ગોહિલ ને રોકાણા અને વિધાતા નો લેખ છે સાહેબ. અને જ્યાં સુધી મંગલ ના ફેરા વર્તા હતા તેથી વર્તી અને એક રાત રોકાણી તેથી સોમનાથ ની સખાતે 200 રાજપૂત નીકળ્યા. સદિયા છે બખ્તર ભાઈકા નખતર ચકર બકર ગણ શંકર ના મર્દો મુછાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગર ના અસરા નો ભેકળ દળ હેકળ ભેકળ મોગલ નાદળ આયુ છેડ્યા દેવો દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીટ મળ્યા અઠીલા વાળા અમીર અઠાળા પાટણ જઈને મેદાન પડ્યા. રણસિંગા ભાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધારા ફોજી અંગારા તોપ બહારા પોકારા ખમણસાણ યુદ્ધના મેદાનમાં સંત ધોડિયા ભાજરા વાળા હાકલેથી ભાગ છૂટ્યા બાંકોલી ગામડામાં યુદ્ધના મેદાનમાં ખમણસાણ યુદ્ધનો બાટકો બોલાણો અને હમીરજી ગોહિલની ફોજ ઓછી અને બરોબર દુશ્મનોનું દળકટક સહી આમ હામ હામી તરવારની તાળીઓ મંડી સિંધુરાગના ભોગાણા બાવા નગારા ભાગીયા હો ભાગી ગયા કાયરોના યુદ્ધ જામ્યું. અને હમીરજી ગોહિલ ને ખબર પડી કે દુશ્મનોનું દળકટક વધારે છે, હમણાં સોમનાથ નું મંદિર તોડી નાખશે. પણ તા તો ભાગતા ભાગતા દોડતા દોડતા સોમૈયાનાથના શિવલિંગ પાસે જઈ અને માછા તલવારને મ્યાનમાંથી છૂટી કરીને કતડો થૂપ કરતો માછો કાપી સોમનાથ ના ગર્ભગૃહ માં જઈને મહાદેવ ના લિંગ ઉપર ચડાવી દીધું ભોળાનાથ ના. એ મહાદેવ, હવે કદાચ જીવતો ન રહું ને તો મને એમ તો થાય કે મર્યો છું પણ ધર્મ માટે મર્યો છું. એ મસ્તક આપી દીધું એ ખપી ગયો. અને બેટા તું એમ કહેતો હોય કે મારો બાપ ક્યાં છે? કે આ તો કે આને ઓળખે છે કે આ કોણ છે? કે માં એ તો જગતનો નાથ છે, એ દાદુ શિવ છે. તો કે જગતના નાથને જરૂર પડી ને તેથી મારા નાથે તારા બાપે હમીરજી ગોહિલે માથું આપ્યું યા પાળ્યો છે એ તારો બાપ છે. એ પાળ્યો છે એ તારો બાપ છે. અને આજ પણ સોમનાથમાં જાઓ ને સોમનાથ ના દર્શન કરો કે ન કરો પણ હમીરજી ગોહિલ ના દર્શન ન કરો ને તો સોમનાથ દાડો કોઈ દી રાજી ન થાય. સાહેબ હું બોલું છું અહીંથી, જેના માટે જેને બલિદાન આપ્યું છે એને યાદ ન કરો ન કરો શ્રીરામ કે મહાદેવ મહાદેવ કરો એમાં ન મળે કાંઈ. પણ એવા કોક પાળિયાને કવિ દાંત જેવા ન્યાથી નીકળ્યા હોય અને પાળિયાને પૂછતા હોય કે હે પાળિયા અહીંયા ખોડાવવાનું કારણ શું છે? શું કવિ દાંત હવે આજ પૂછું તું ને પાળિયા રે મારા દલડા કેરી વાત રે મારા રૂંધિયા કેરી વાત એ પાદર માં તું કેમ ખોડાણો એ
અને આ સિંદૂર થી તું કેમ રંગાળો. આજ પૂછું છું ને પાલિયા રે મારા તલ ના કેરીવા, આજ પૂછું તને આજ પૂછું તું ને પાલિયા રે મારા તલ ના કેરી વાત રે મારા રોદિયા કેરી વા. પાધર માં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો, પાધર માં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. ખાડા નાઈ ખેલ જા ખેલા તેદી અમે ગાય ખોડાણા, ખાડા નાઈ ખેલ જા ખેલા તેદી અમે ગાય ખોડાણા. આજ પૂછું તને મારા રૂદિયા કેરીવા, પાથર માં તું કેમ ખોડાણો, સિંદૂરે તું કેમ રંગાણો. હવે વધુમાં ને પૂછમાં કવિ તું કરવા દે વિશ્રામ રે, મને કરવા દે વિશ્રામ. આભમાં ઉગેલ ચાંદલો
લાગો ને જીજાબાઈ ને લાગો બાલ રે જીજાબાઈ ને લાગો ધાવી લે જે મારા બાલ ધાવી લે જે ખૂબ દ્રોપી લે ગાજરે શિવા ખૂબ દ્રોપી લે રેસે નહી રણ ભેલુડા ખાવા મોટી દાન મેળા શિવાજી ને નીંદ રોડાવે માતા જીજા બાજુ બોલાવે આભ માવુ રાઠોડ બાબુજી રાઠોડ જેથી પોતાના અશ્વ માથે સવાર થઈને જીંદરા ખીચડી સામે યુદ્ધના મેદાનમાં ઉતરે રાઠોડો ની ઈષ્ટ દેવી આ નાગણે છે નાગણીજી ને યાદ કરીને જેથી શા બાબુજી રાઠોડ નીકળ્યો પણ કવિ શું લખે સિંધુ રાગના ભોગાના ભાવા નગારા ભાગી હો હો ભાગી ગયા કાય રોના ભાગી ગયા દુધારી જન ધણી માથે હડ્યા છે હું ખેડ્યા પ્રતિમા દ્વાર પડ્યા છત્રો માથે જેથી બાબુ ના પ્રહાર ભોલી
ભાળ ભજલ હજાર જોજ હારે લઈ જે જંગ ભરવાને હાલો જંદ રાવ તે દી ઠેક ખેજ ભોખેર દી લાગણે દી નામયન બાબુએ ભારતે પાછો ભર્યો નહીં પાવ રામવાળો જે યુદ્ધના મેદાનમાં ઉતરે છે માર માર થાય ભારતીયો સૌ રણે ચડે બનિયેશ્વર મહાદેવ.